નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર 6, જે મુજબ આપણે ભાગ 1ની અંદર ચર્ચા કરી ગયા છે કે દહન અને જ્યોત વિશે. દહન વિશે આપણે જોયું મિત્રો કે દહન કોને કહેવાય, દહન શું છે, દહનશીલ પદાર્થ કોને કહેવાય, અદહનશીલ પદાર્થ કોને કહેવાય, એને આપણે એક પ્રવૃત્તિ દ્વારા અલગ અલગ પદાર્થોને આપણે વર્ગીકૃત કરેલા છે, દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ. ત્યાર પછી આપણે મિત્રો જોયું કે એક મીણબત્તીની પ્રક્રિયા સાથે એક આપણે પ્રવૃત્તિ કરેલી હતી. ત્રણ અલગ અલગ પરિસ્થિતિની અંદર આપણે મિત્રો જોયું હતું કે કઈ પરિસ્થિતિની અંદર મીણબત્તીની જ્યોત સળગે છે, કઈ પરિસ્થિતિની અંદર નથી સળગતી, બરાબર. અને તે પરથી આપણે તારણ કાઢેલું, નક્કી કરેલું કે કોઈ પણ પદાર્થને દહન થવા માટે એટલે કે સળગવા માટે શેની જરૂર હોય છે મિત્રો, હવાની જરૂર હોય છે. હવાની હાજરીમાં જ પદાર્થનું દહન થઈ શકે છે, એ આપણે ભાગ 1ની અંદર જોઈ ગયા છીએ. હવે આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો કે આપણે જોયું કે પદાર્થના દહન ક્રિયા થવા માટે હવાની જરૂર હોય છે. તો મિત્રો, તમારા મનમાં એક વિચાર આવ્યો હશે કે શું સૂર્યને પણ ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરવા માટે એટલે કે દહનની ક્રિયા થવા માટે શું હવાની જરૂર હશે? તો આપણે જોયું મિત્રો કે સૂર્ય છે એ ક્યાં આવેલો છે મિત્રો? બ્રહ્માંડની અંદર. અને સૂર્ય જે જગ્યાએ છે ત્યાં શૂન્ય અવકાશ આવેલો હોય છે. શૂન્ય અવકાશની અંદર હવાની તો હાજરી હોતી નથી. તો મિત્રો, સૂર્ય ઉર્જા અને પ્રકાશ કઈ રીતે ઉત્પન્ન કરતો હશે એ તમારા મનની અંદર પ્રશ્ન અવશ્ય થતો હશે. તો મિત્રો, અહીંયા આપણે જાણી લઈએ કે સૂર્ય એ ઉર્જા અને પ્રકાશ કઈ રીતે ઉત્પન્ન કરે છે. તો સૂર્ય છે મિત્રો, એ સૂર્યની અંદર એક ન્યુક્લિયર પ્રોસેસ થતી હોય છે, એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયા થતી હોય છે, જેના લીધે એ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરતો હોય છે. જોઈએ મિત્રો આપણે. સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયા થવાને લીધે તે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, બરાબર મિત્રો. કે સૂર્ય છે એ ઉર્જા અને પ્રકાશ કઈ રીતે ઉત્પન્ન કરે? તો સૂર્ય છે એ સૂર્યની અંદર એક ન્યુક્લિયર પ્રોસેસ થતી હોય છે, ન્યુક્લિયર પ્રક્રિયા થતી હોય છે, એના હિસાબે એ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. હવે આ ન્યુક્લિયર પ્રક્રિયા કઈ રીતે થતી હોય છે એ આપણે આગળના ધોરણની અંદર અભ્યાસ કરીશું. હવે મિત્રો, તમારી ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 66 ઉપર પ્રવૃત્તિ નંબર 6.3 આપણે જોઈએ. તો મિત્રો, એક લોખંડની તકતી કે તવા ઉપર સળગતું લાકડું કે કોલસો મૂકો. શું કીધું છે મિત્રો? એક લોખંડની તકતી લો અને તેના ઉપર સળગતું લાકડું અથવા તો કોલસો મૂકો. પ્રવૃત્તિ નંબર છે મિત્રો 6.3. પ્રવૃત્તિ નંબર 6.3 જે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે એક લોખંડની તકતી લો અને તેના ઉપર સળગતું લાકડું અથવા તો કોલસાનો ટુકડો મૂકો. તો લોખંડની તકતી આ રીતે હશે અને તેના ઉપર કોલસાના ટુકડા આપણે સળગતા મૂકીએ છીએ. સળગતા કોલસાના ટુકડા, અને આ છે મિત્રો લોખંડની તકતી. એક લોખંડની તકતી લીધી અને તેના ઉપર આપણે સળગતા કોલસાના ટુકડા મૂક્યા. હવે તેને કાચની બરણી
પાત્ર અથવા તો પ્લાસ્ટિકની પારદર્શક બરણીથી ઢાંકી દો. હવે મિત્રો, આપણે જે આ તકતી લીધી અને તકતીની ઉપર કોલસાના સળગતા ટુકડા મૂક્યા. હવે આને તમારે એક પ્લાસ્ટિકથી અથવા તો કાચની પારદર્શક બરણી હોય તેના વડે તમારે ઢાંકી દેવાના છે. તો કઈ રીતે મિત્રો? તો કે આ રીતે. પારદર્શક બરણી આકૃતિમાં દર્શાવ્યા મુજબ મિત્રો તમારે એક લોખંડની તકતી લેવાની અને એ તકતીની ઉપર સળગતા કોલસાના ટુકડા મૂકવાના. હવે એટલું કર્યા બાદ તમારે તેને આવી પારદર્શક બરણી વડે તમારે એને ઢાંકી દેવાની. તો હવે મિત્રો શું થાય છે તેનું તમે અવલોકન કરશો. હવે તકતી ઉપર આપણે સળગતા કોલસા મૂકશું અને ત્યારબાદ આપણે તેને કાચની બરણી વડે ઢાંકી દઈશું. તો શું થશે મિત્રો? આપણે ઢાંકી દઈશું એટલે થોડી વાર બાદ તે સળગતા કોલસા છે એ સળગવાનું બંધ થઈ જશે. વાય? કેમ? કારણ શું મિત્રો? કે તેને કોઈ પણ જગ્યાએથી હવા મળતી નથી. જે મિત્રો આપણે આગળના ભાગમાં શીખી ગયા કે કોઈ પણ વસ્તુના દહન માટે આપણે હવાની હાજરી જરૂરી હોય છે, પરંતુ આ પ્રક્રિયાની અંદર આપણે જોયું કે આ કોલસાને કોઈ જગ્યાએથી હવા મળી રહી નથી. તો માટે થોડી વાર બાદ તે કોલસા ઓલવાઈ જશે અને ધુવાણો ઉત્પન્ન કરશે. તો હવે મિત્રો તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડાને આગ પકડી લે છે ત્યારે તમે શું કરો છો? આપણે ઘણી વાર જોયું હોય મિત્રો કે કોઈ વ્યક્તિના કપડાને આગ લાગી જાય છે તો ત્યારે આપણે શું કરીએ છીએ? તો જ્યારે વ્યક્તિના કપડાને આગ લાગી જાય છે ત્યારે આપણે કોઈ ધાબળા વડે તેને ઢાંકી દઈએ છીએ. કારણ કે ધાબળા વડે ઢાંકવાથી તેને કોઈ બાજુએથી હવા મળતી નથી, ત્યાંથી તે સળગવાનું બંધ થાય છે અને આપણે આગને રોકી શકીએ છીએ. તો ત્યારે આગને ઓલવવા માટે આપણે ધાબળા વડે તેને લપેટવામાં આવે છે. તો તમે અનુમાન કરી શકો કે કેમ કે હવે તમારા થોડા અનુભવોને યાદ કરો. આપણે જોયું મિત્રો કે કોઈ વ્યક્તિના શરીરને અથવા તો કપડાને આગ લાગે ત્યારે આપણે તેને ધાબળા વડે લપેટી અને એ આગને આપણે કંટ્રોલમાં કરીએ છીએ, એટલે કે બુઝાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આવા થોડાક અનુભવોને મિત્રો તમે યાદ કરો કે શું દીવાસળી તેની જાતે સળગે છે? આપણે જે દીવાસળી હોય છે મિત્રો, બાકસ આપણે આપણી ભાષામાં કહીએ તો બાકસ, એ બાકસની જે દીવાસળી છે એ દીવાસળી શું એની જાતે સળગશે? તો કે જાતે સળગશે નહીં. તે કઈ રીતે સળગે છે? તો આપણે દીવાસળી સળગાવવા માટે બાકસ બોક્સના આપણે એના સાઈડના ભાગ ઉપર આપણે એને ઘસીએ છીએ અને ત્યારબાદ તે દીવાસળી સળગવા લાગે છે. તો તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો જશે. આપણે આ અનુભવ તો મિત્રો કરીએ જોઈએ કે કાગળના ટુકડાને સળગાવવો, કઈ રીતે કાગળના ટુકડાને સળગાવવો એ આપણે બધાએ અનુભવ કર્યો જશે. તો શું સળગતી દીવાસળી નજીક લાવતા તે સળગી ઉઠે છે? કોઈ દીવાસળી સળગતી હોય મિત્રો એની નજીક આપણે કાગળનો ટુકડો લાવી તો શું કાગળનો ટુકડો સળગવા લાગે છે? તો કે હા. તો શું તમે લાકડાના ટુકડાને સળગતી દીવાસળી નજીક લાવીને સળગાવી શકો છો? હવે કાગળને આપણે દીવાસળીની નજીક લાવશું તો એ કાગળ છે મિત્રો એ કાગળ સળગવા લાગે છે, પરંતુ જો લાકડાના ટુકડાને દીવાસળીની નજીક લાવી તો એ લાકડાનો ટુકડો સળગવા લાગશે નહીં, કારણ કે એને સળગવા હજી વધારે તાપમાનની જરૂર પડશે. તો શા માટે તમારે લાકડું કે કોલસો સળગાવવા કાગળ અથવા તો કેરોસીનનો ઉપયોગ કરવો જોઈએ? તો ઘણી વખત મિત્રો આપણે ઘરે જો રાંધવા માટે રસોઈ બનાવવા માટે ચૂલાનો ઉપયોગ કરતા હોય તો આપણે ઘરે જોયું હોય મિત્રો કે ચૂલાની અંદર લાકડાને સળગાવવા માટે કોઈ કાગળ અથવા તો કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કેમ આપણે એ કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરી શકીએ કરીએ છીએ? હવે એનું કારણ એ છે મિત્રો કે કાગળનું અને કેરોસીનનું એ ખૂબ નીચા તાપમાને સળગી ઉઠે છે, જ્યારે લાકડું છે એને સળગવા માટે ખૂબ જ ઊંચું તાપમાન જોઈએ. કેના કરતાં? કાગળ અને કેરોસીન કરતાં. તો કાગળ અને કેરોસીન એ નીચા તાપમાને સળગે છે.
જ્યારે લાકડું છે એ એના કરતા વધારે તાપમાન જોઈએ છે સળગવા માટે. તો શું તમે દાવાનળ એટલે કે જંગલમાં લાગેલી આગ વિશે ક્યારે સાંભળ્યું છે? ઉનાળાની સખત ગરમી હોય અને એ ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી ઉઠે છે, તો ઘાસમાંથી તે વૃક્ષમાં ફેલાય છે અને ખૂબ જ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાતી હોય છે. આવી આગને રોકવી ખૂબ જ અઘરી હોય છે, મુશ્કેલ હોય છે. તો ઘણી વખત આપણે જોયું હોય મિત્રો, અથવા તો સાંભળ્યું હોય કે જંગલની અંદર આગ લાગી, કઈ રીતે જંગલની અંદર આગ લાગે છે? તો ઉનાળાનો સમય હોય, ખૂબ જ ગરમી પડેલી હોય, ત્યારે જંગલની અંદર જે રહેલું સૂકું ઘાસ છે એ આ ગરમીના લીધે ધીમે ધીમે સળગવા લાગે છે. ઘાસ સળગશે ત્યાર પછી ધીમે ધીમે વૃક્ષો સળગવા લાગે અને આ રીતે આખું જંગલ ધીમે ધીમે સળગી ઉઠે છે. તો જંગલમાં લાગેલી આગને મિત્રો રોકવી એ ખૂબ જ અઘરી વાત છે. તો શું આ અનુભવ એમ કહે છે કે જુદા જુદા પદાર્થ જુદા જુદા તાપમાને સળગે છે. કાગળને આપણે જોયું કે દીવાસળીની નજીક લાવતા એ સળગી ઉઠે છે. ત્યાર પછી કેરોસીન જોયું મિત્રો, કે કેરોસીન પણ એ થોડી ગરમી મળતા હીટ મળતા એ સળગી ઉઠે છે. અને લાકડાને આપણે જોયું કે લાકડાનો ટુકડો આપણે સળગતી દીવાસળીની નજીક લઈ જઈએ તો એ સળગી ઉઠતો નથી, એને સળગવા માટે થોડી વધારે તાપમાનની જરૂર પડે છે. તો આના ઉપરથી એવું સાબિત થાય મિત્રો કે દરેક પદાર્થ જુદા જુદા તાપમાને સળગી ઉઠે છે, એટલે કે એને સળગવા માટે અલગ અલગ તાપમાનની જરૂર પડતી હોય છે. એના ઉપરથી કહી શકાય મિત્રો કે જે નીચામાં નીચા તાપમાન પદાર્થે સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. હવે અહીંયા વ્યાખ્યા આવે છે મિત્રો કે જ્વલન બિંદુ કોને કહેવાય? ચાલો જોઈએ. જ્વલન બિંદુ એટલે શું? પદાર્થનું જ્વલન બિંદુ એટલે શું? તો કે મિત્રો, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. આપણે જોયું મિત્રો કે કાગળનો ટુકડો છે એ સળગતી દીવાસળીની નજીક લાવતા તે સળગી ઉઠે છે, ત્યાર પછી કેરોસીન છે એ પણ સળગી ઉઠે છે, અને ત્યાર પછી મિત્રો આપણે જોયું કે લાકડાનો ટુકડો દીવાસળીની નજીક લાવતા તે સળગી ઉઠતો નથી. કારણ કે એના ઉપરથી એવું સાબિત થાય છે કે દરેક પદાર્થ અલગ અલગ તાપમાને સળગે છે. હવે જ્વલન બિંદુ વિશે વાત કરીએ, એનો મતલબ એવો થયો મિત્રો કે દરેક પદાર્થ છે એ અલગ અલગ તાપમાને જો સળગી ઉઠતો હોય તો દરેક પદાર્થના સળગવાનું જે તાપમાન છે એ પણ અલગ અલગ હોય, એને આપણે નામ આપીએ છીએ જ્વલન બિંદુ. જે તાપમાને જે પદાર્થ સળગે તેને જ્વલન બિંદુ કહેવામાં આવે છે. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. જ્વલન બિંદુ એટલે શું? જે મિત્રો આપણે વ્યાખ્યા દ્વારા અહીં દર્શાવેલું છે કે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગવાની પ્રક્રિયા ચાલુ કરે છે તે તાપમાનને પદાર્થનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. એટલે કે જે તમે પદાર્થને સળગવાની પ્રક્રિયા ચાલુ કરશો, હવે એ પદાર્થ જ્યારે સળગવાનું શરૂ કરશે, તો જ્યારે સળગવાનું શરૂ કરે છે ત્યારે તે સમયે તે પદાર્થનું શું કહેવામાં આવે છે? તે તાપમાનને જ્વલન બિંદુ કહેવામાં આવે છે. હવે મિત્રો તમે જ્વલન બિંદુ વિશે તો પરિચિત થઈ ગયા છો. હવે તમે કહી શકશો કે શા માટે ઓરડાના તાપમાને દીવાસળી સળગતી નથી? આપણું જે ઓરડાનું તાપમાન હોય, બંધ ઓરડો હોય અને ઓરડાના તાપમાને આપણે જો દીવાસળીએ રાખી
કોઈ દિવાસળી ઓરડાના તાપમાને સળગતી નથી. હવે કેમ નથી સળગતી એ તમે કહી શકશો, કારણ કે એ દિવાસળીનું જ્વલન બિંદુ ઓરડાના તાપમાન કરતાં કેવું હશે મિત્રો, ઊંચું હશે. ખરું ને મિત્રો, દિવાસળીનું જે સળગ જ્વલન બિંદુ છે એ ઓરડાના તાપમાન કરતાં કેવું હશે, ઊંચું હશે, તો જ એ ન સળગે. તો શા માટે દિવાસળીને માચિસની બાજુ પર ઘસી અને સળગાવવામાં આવે છે? માચિસની બાજુમાં ઘસવાથી શું પ્રાપ્ત થાય છે મિત્રો, એને ઉર્જા એટલે કે તાપમાન, એટલે ઘસવાથી એને તાપમાન પ્રાપ્ત થતું હોય છે અને એનાથી એ સળગી ઉઠે છે. તો આ દિવાસળીનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. પ્રાચીન ઇજિપ્તમાં લગભગ 5000 વર્ષ પહેલા પાઇન વુડના નાના ટુકડાઓને સલ્ફરમાં ડુબાડીને દિવાસળી તરીકે વાપરવામાં આવતા હતા. પ્રાચીન ઇજિપ્તમાં મિત્રો, ઘણી જૂની વાત છે આ. ત્યારના સમયમાં એટલે કે 5000 વર્ષ પહેલા પાઇનના વુડમાં નાના ટુકડાઓને સલ્ફરમાં ડુબાડીને દિવાસળી તરીકે વાપરવામાં આવતા હતા. અર્વાચીન સુરક્ષિત દિવાસળી ફક્ત 200 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલી હતી. યોગ્ય લાકડાની બનાવેલી સળીના માથા પર એન્ટિમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ અને થોડા ગુંદર સાથે સફેદ ફોસ્ફરસ લગાડો. જ્યારે કોઈ ખરબચડી સપાટી પર તેને ઘસવામાં આવે છે ત્યારે ઘર્ષણની ઉર્જાને લીધે સફેદ ફોસ્ફરસ સળગી ઉઠે છે. આ રીતે દિવાસળીના દહનની શરૂઆત થતી હોય છે. હવે જો કે સફેદ ફોસ્ફરસ એ દિવાસળીનું ઉત્પાદન કરનારા કામદારો તથા વાપરનારાઓ માટે જોખમી છે. તો આજકાલના સુરક્ષિત દિવાસળીના માથા પર ફક્ત એન્ટિમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ જ લગાડવામાં આવે છે. આજકાલની મિત્રો, જે તમે દિવાસળી વાપરો છો, દિવાસળીમાં દિવાસળીના માથા પર શું લગાડવામાં આવે છે મિત્રો, તો કે એન્ટિમની ટ્રાયસલ્ફાઇડ. એન્ટિમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ. અહીંયા મિત્રો તમે આકૃતિમાં આપણે દિવાસળી દર્શાવેલી છે. તો આ દિવાસળીનો માથાનો ભાગ છે. તો આ દિવાસળીના માથાના ભાગ ઉપર આપણે એન્ટિમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ લગાડવામાં આવતું હોય છે. એ આપણે શરીર માટે જોખમી હોતું નથી. હવે ઘસવાની સપાટી પર પાવડર કરેલો કાચ તથા થોડો લાલ ફોસ્ફરસ હોય છે. આપણું બોક્સ હોય મિત્રો, જે માચિસ બોક્સ, માચિસ બોક્સ. હવે માચિસ બોક્સના સાઈડના ભાગ ઉપર શું લગાડવામાં આવે છે મિત્રો, લાલ કલરનો ફોસ્ફરસ લગાડવામાં આવે છે. લાલ ફોસ્ફરસ. દિવાસળી છે, દિવાસળીના માથાના ભાગ ઉપર એન્ટ્રીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ લગાડવામાં આવે છે. જ્યારે માચિસનું જે બોક્સ હોય છે એ બોક્સના સાઈડના ભાગ ઉપર કે જ્યાં આપણે દિવાસળી ઘર્ષણ કરી અને આપણે સળગાવવાનો ઉપયોગ કરીએ છીએ એ ભાગ ઉપર આપણે લાલ કલરનો ફોસ્ફરસ લગાડવામાં આવતો હોય છે. હવે જ્યારે દિવાસળીને સપાટી પર ઘસવામાં આવે છે તો કેટલા લાલ ફોસ્ફરસનું સફેદ ફોસ્ફરસમાં રૂપાંતર થતું હોય છે.
કે જે તરત જ દિવાસળીના માથા પર રહેલા પોટેશિયમ ક્લોરેટ સાથે જરૂરી પ્રક્રિયા કરીને એન્ટ્રિમની ટ્રાયસલ્ફાઇડને સળગવા માટે જરૂરી ગરમી ઉત્પન્ન કરે છે. સમજાણું મિત્રો કે કેટલાક હવે દિવાસળીને જ્યારે તમે આ સપાટી ઉપર ઘસવામાં આવે છે, બોક્સની સપાટી ઉપર ઘસવામાં આવે છે, ત્યારે દિવાસળીના માથાના ભાગ ઉપર લગાવેલો પોટેશિયમ ક્લોરેટ છે એ પોટેશિયમ ક્લોરેટ આ લાલ સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને એન્ટિમની ટ્રાયસલ્ફાઇડને સળગાવવા માટે પ્રેરિત કરે છે, એટલે કે એને સળગાવવામાં મદદ કરે છે. અને આ લાલ સલ્ફર છે મિત્રો, એ લાલ સલ્ફરને પોટેશિયમ ક્લોરેટ છે એ શેમાં ફેરવે છે મિત્રો? તો કે સફેદ સલ્ફરની અંદર ફેરવાતો હોય છે. તો આપણે જોયું કે જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી દહનની શરૂઆત કરતો નથી કે જ્યાં સુધી તેનું તાપમાન તેના જ્વલન બિંદુથી નીચું હોય. સાચું ને મિત્રો? તો કે હા, સાચું જ છે કે જ્વલનશીલ પદાર્થ હોય, કોઈ પણ જ્વલનશીલ દહનશીલ પદાર્થ હોય, એ પદાર્થ દહન પ્રક્રિયાથી દહન શરૂ કરતો નથી. પણ ક્યાં સુધી શરૂ કરતો નથી? તો કે જ્યાં સુધી એનું તાપમાન એના જ્વલન બિંદુથી નીચું હોય. તો તમે ક્યારે જોયું છે કે દહન સ્ટવ પર કડાઈને જો લાંબો સમય રાખવામાં આવે તો તેમાં રહેલું તેલ ઉકળી ઉઠે છે. હવે મિત્રો, આપણે રસોડાની અંદર જોયું જ હોય કે સ્ટવ ઉપર આપણે કડાઈ રાખી અને એ કડાઈની અંદર તેલ આપણે ગરમ કરવા મૂકેલું છે. હવે જો એ કડાઈને લાંબો સમય સુધી ગરમ કરવામાં આવે તો શું થાય કે અંદરનું જે તેલ છે એ ઉકળી ઉઠશે. કેરોસીન અને લાકડું ઓરડાના તાપમાને જાતે આગ પકડતું નથી. કેરોસીન અને લાકડા જેવા જે પદાર્થો છે એ ઓરડાના તાપમાને પોતે આગ પકડતા નથી, એટલે કે દહનની ક્રિયા કરતા નથી. પરંતુ જો કેરોસીનને થોડુંક ગરમ કરવામાં આવે તો તે આગ પકડે છે. કેરોસીન અને લાકડું એને આપણે ઓરડાના તાપમાને રાખી તો એ આગ પકડતા નથી, પરંતુ જો કેરોસીનને થોડુંક ગરમ કરવામાં આવે તો એ આગ પકડી લે છે. પણ જો લાકડાને થોડું ગરમ કરવામાં આવે તો તે હજુ પણ આગ પકડશે નહીં. કેરોસીન અને લાકડું બંનેને આપણે ઓરડાના તાપમાને રાખીએ, પરંતુ એ બંનેમાંથી કોઈ એ ઓરડાના તાપમાને આગ પકડતા નથી. પરંતુ જો કેરોસીનને થોડુંક ગરમ કરવામાં આવે તો તે આગ પકડી લે છે, અને જો લાકડાને થોડુંક ગરમ કરવામાં આવે તો હજુ પણ લાકડું છે એ આગ પકડશે નહીં. તો શું આનો મતલબ એમ થયો કે કેરોસીનનું જ્વલન બિંદુ લાકડા કરતા નીચું છે? તો કે હા મિત્રો, આનો મતલબ એવો જ થાય છે કે કેરોસીનનું જે જ્વલન બિંદુ છે એ લાકડાના જ્વલન બિંદુ કરતા કેવું છે? નીચું છે. તેથી તેને થોડું ગરમ કરતા તે આગ પકડી લે છે. એનો મતલબ એમ થયો કે કેરોસીનનો સંગ્રહ કરવામાં આપણે ખાસ ધ્યાન રાખવું પડે. જો કોઈ પદાર્થને થોડોક જ ગરમ કરવામાં આવે અને તે આગ પકડી લે તો એવા પદાર્થોને આપણે ખૂબ જ સાવધાનીપૂર્વક એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. તો નીચેની પ્રવૃત્તિ દર્શાવે છે કે દહન માટે પદાર્થને તેના જ્વલન બિંદુ સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પદાર્થનું દહન કરવું હોય, દહન થવું હોય તો તે પદાર્થને પોતાના જ્વલન બિંદુ સુધી પહોંચવું ખૂબ જ જરૂરી હોય છે. તો આપણે જોયું મિત્રો, આ પ્રવૃત્તિ ઉપરથી એવું કહી શકાય કે પદાર્થના દહન થવા માટે તે પદાર્થને તેના જ્વલન બિંદુ સુધી પહોંચવું જરૂરી છે. કોઈ પદાર્થને દહન થવું હોય તો તે પદાર્થને તેના જ્વલન બિંદુ સુધી પહોંચવું ખૂબ જ જરૂરી હોય છે. તો હવે મિત્રો, આપણે આ પ્રવૃત્તિ 6.3 ની અંદર જોઈ ગયા. હવે આપણે જોઈએ મિત્રો પ્રવૃત્તિ નંબર 6.4. હવે જોઈએ મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 6.4, કે જે બે કાગળની
ટકતી લીધેલી છે, એ ટકતીને વાળી અને ઘરણી આકારે એનું પાત્ર બનાવેલું છે અને એ પાત્રની અંદર એક પાત્રમાં આપણે એમાં પાણી ભરેલું છે. ચાલો જોઈએ પ્રવૃત્તિ નંબર 6.4 કે કાગળની શીટને વાળીને તેના બે પેપર કપ બનાવો, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. બે કાગળની તકતી લીધી અને એ તકતીને વાળી અને આપણે શું બનાવ્યું મિત્રો, પેપર કપ બનાવ્યો, જે આ આકૃતિમાં દર્શાવેલા છે. હવે તેમાં એકમાં લગભગ 50 મિલી પાણી ઉમેરો. હવે બંને કપને અલગ અલગ મીણબત્તી વડે ગરમ કરો અને તમારું અવલોકન કરો. હવે બે કાગળની તકતી લીધી, એ કાગળની તકતીને વાળી અને આપણે પેપર કપ બનાવ્યું છે, જે આ આકૃતિમાં તમે જોઈ શકો છો. હવે એક કાગળના કપની અંદર તમે પાણી ઉમેરવામાં આવે છે અને બીજો કપ એમનેમ ખાલી રાખવામાં આવે છે. હવે બંને કપને મીણબત્તી વડે ગરમ કરવાનું ચાલુ કરો અને તમારું અવલોકન કરો. હવે મિત્રો, આ કપને આપણે ગરમ કરવાનું ચાલુ કરશું તો આપનું શું અવલોકન હશે, આપણે શું એમાં જોવા મળશે? તો મિત્રો, જે કપની અંદર પાણી ભરેલું નથી તે કપ સરળતાથી સળગી જશે અને જે કપની અંદર પાણી ભરેલું છે એ કપ સળગવા લાગશે નહીં. પહેલાં તો અંદરનું જે પાણી છે એને ઉષ્મા મળશે, એટલે પાણી ઉકર છે અને પાણી છે એ શેમાં ફેરવાશે, વરાળની અંદર ફેરવાશે. એટલે કે પાણી ભરેલો જે કપ છે એ સળગવાનું ચાલુ કરશે નહીં, એના પહેલાં ઓલો ખાલી કપ છે એ સળગવાનું ચાલુ કરશે. તો કાગળના ખાલી કપનું શું થાય છે? તો કાગળનો જે ખાલી કપ છે મિત્રો એ સરળતાથી સળગવા લાગે છે. અને પાણી ભરેલા કાગળના કપનું શું થાય છે? પાણી ભરેલો કાગળનો કપ છે એ સળગવા લાગશે નહીં. તો શું આ કપનું પાણી ગરમ થઈ જાય છે? તો કે હા, કાગળના કાગળની અંદર જે આપણે પાણી ભરેલું છે અને એને આપણે જે ગરમ કરીએ છીએ એ પાણી ધીમે ધીમે ગરમ થાય છે. જો આપણે કપને ગરમ કરવાનું ચાલુ રાખીશું તો આપણે તેમાં પાણીને પણ ઉકાળી શકીએ છીએ. જો આ જ રીતે આપણે આ કાગળને ગરમ કરવાનું ચાલુ રાખશું તો એની અંદર જે રહેલું પાણી છે એ પાણીને આપણે ઉકાળી શકીએ છીએ. તો મિત્રો, શું આ ઘટનાને તમે સમજાવી શકશો કે કાગળના કપને આપેલી ઉષ્મા એ ઉષ્મા વહન દ્વારા પાણીને મળે છે માટે? હવે આપણે જોયું કે આ કપને આપણે ગરમ કરવાનું શરૂ કરશું એટલે કે મીણબત્તી દ્વારા ની જ્યોત દ્વારા ઉષ્મા કોને મળે છે? તો કે કાગળને મળે છે. અને કાગળ દ્વારા ઉષ્મા કોને મળે છે? પાણીને મળે છે. તો આ રીતે ધીરે ધીરે જેમ જેમ ઉષ્મા મળતી જશે એમ એમ પાણી છે એ ગરમ થતું જશે અને એક સમયે એ ઉકળવા લાગતું હોય છે. તો પાણીની હાજરીમાં કાગળ તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરી શકતું નથી. હવે કપની અંદર કાગળની અંદર પાણી છે એટલા માટે, પાણીની હાજરી છે એટલા માટે કાગળ સળગતો નથી. એનો મતલબ એવો થાય મિત્રો કે રહેલું પાણી છે, પાણીની હાજરી છે એટલા માટે કાગળ એ પોતાનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે એને દહન સળગવા માટે જેટલું તાપમાન જોઈએ છે, જેટલું જરૂરી છે એટલું તાપમાન એ પાણીની હાજરી છે એટલા માટે એ મેળવી શકતું નથી. હવે એ ઉષ્મા મળે છે કાગળને, એ ઉષ્મા કોને આપે છે? તો કે ઉષ્મા પાણીને આપે છે અને એ પાણી ધીમે ધીમે ગરમ થવા લાગે છે. તો કાગળને સળગવા માટે જેટલી ઉષ્મા ઉર્જાની જરૂર હોય છે એટલી ઉર્જા એને મળતી નથી. એટલે કે એને જ્વલન બિંદુ પ્રાપ્ત થતું નથી, તો તેનું દહન થતું નથી. તો જે પદાર્થો જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. હવે મિત્રો, જ્વલનશીલ પદાર્થો કોને કહેવામાં આવે? કે એવા પદાર્થો કે કેવા, કે જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તો તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહેવાય છે. તો ચાલો જોઈએ મિત્રો વ્યાખ્યા. આપણે જ્વલનશીલ પદાર્થો એટલે કે કેવા પદાર્થો, કે જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે
ताती आग पकड़ी सके एवा पदार्थ ने ज्वलनशील કહીએ છે. જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તો તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહેવામાં આવે છે. તો દાખલા તરીકે આપણે ઉદાહરણ આપવું હોય તો શું આપી મિત્રો? તો દાખલા તરીકે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, સીએનજી છે. તો આવા પદાર્થો મિત્રો એનું જ્વલન બિંદુ છે એ ખૂબ જ નીચું હોય છે, તેથી કે જ્યોત વડે સરળતાથી સળગી ઉઠે છે. તો શું તમે થોડા અન્ય જ્વલનશીલ પદાર્થોની યાદી તૈયાર કરી શકો છો કે અન્ય કોઈ એવા પદાર્થો જ્વલનશીલ પદાર્થો કે જેનું જ્વલન બિંદુ ખૂબ જ નીચું હોય અને જે સરળતાથી જ્યોત વડે સળગી શકે, તો તેવા પદાર્થોની તમે યાદી બનાવી શકો છો. તો મિત્રો આ ભાગની અંદર આપણે પ્રવૃત્તિ નંબર 6.3 અને પ્રવૃત્તિ નંબર 6.4 અને જ્વલનશીલ બિંદુ કોને કહેવાય, જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરી છે. તો આ ભાગની અંદર આપણે જોયું મિત્રો કે જ્વલનશીલ પદાર્થો કોને કહેવાય, જ્વલન બિંદુ કોને કહેવાય, બરાબર. પ્રવૃત્તિ નંબર 6.3 જોઈ, પ્રવૃત્તિ નંબર 6.4 જોઈ, જે આપણે પેપર કપ વડે અત્યારે જોઈ મિત્રો. તો આ જ્વલન બિંદુ અને જ્વલનશીલ પદાર્થ આ બંનેની વ્યાખ્યા અને તેના લગતા પ્રશ્નો જે મુદ્દો સ્વાધ્યાય પોથીમાં આપેલા હોય તે મિત્રો તમારે લખવાના રહેશે. નમસ્કાર.